નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં છો. જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય. અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો. નમસ્કાર મિત્રો, ગૌણ સેવા દ્વારા લેવાયેલી અગાઉની જે પરીક્ષાઓ જે છે એની અંદરથી મિત્રો પૂછાયેલા ગણિત અને રિઝનિંગના દાખલાઓની સિરીઝ જે છે મિત્રો ચાલુ છે. તો ચાલો મિત્રો આજે આપણે 13 નંબરની સિરીઝ જે છે એની ચર્ચા કરીએ કે એની અંદરથી કેવા 10 પ્રકારના દાખલાઓ જે છે મિત્રો મૂકવામાં આવેલા હતા અને એનું સોલ્યુશન જરાક જોઈએ. મિત્રો પ્રથમ ઉદાહરણ જેની અંદર મિત્રો આપણને જોતા જ લાગે છે કે આ શ્રેણી જે છે એવા પ્રકારની વાતો છે, બરોબર. તો શ્રેણીમાં તો મિત્રો રિઝનિંગની શ્રેણી પણ હોઈ શકે છે અને સમાંતર શ્રેણી પણ હોઈ શકે છે, બરોબર. પરંતુ આ શ્રેણી મિત્રો જોતા એવું લાગી રહ્યું છે કે અહીંયા તમે જુઓ તો તફાવત તમને એકનો જોવા મળે છે, તો અહીંયા મિત્રો એકનો તફાવત તમને જોવા મળતો નથી. મતલબ કે આ કોઈ તફાવત જે છે એને ધ્યાનમાં રાખીને ચાલતી નથી, બરોબર. બીજું કે મિત્રો આ કોઈ પણ બે પદ વચ્ચેનો જે ગાળો જે છે એ સમાન ગાળો નથી આપેલો, એટલે કે ગેપ સમાન નથી, એટલે આ સમાંતર શ્રેણી પણ નથી, બરોબર. તો મિત્રો આવો જ્યારે પ્રશ્ન સર્જાય ત્યારે સમજવાનું કે હજુ પણ મિત્રો શ્રેણીની અંદર એક પ્રકાર છે મિત્રો જેનું નામ છે ગુણોત્તર શ્રેણી, બરોબર છે. તો આ ગુણોત્તર શ્રેણી એટલે ખરેખર શું, તો આપણે જાણીએ છીએ કે ગુણોત્તર એટલે કે કોઈ બે પદ હોય, કોઈ બે સંખ્યા હોય એનો ભાગાકાર, એટલે ખરેખર એને ગુણોત્તર પણ કહી શકાય છે, બરોબર. તો અહીં મિત્રો આપેલી શ્રેણીના તમે કોઈ પણ બે પદ વચ્ચેનો જે ગેપ જો તમે જોવા જશો એનો તમે ગુણોત્તર જો તમે લેશો તો એ ગુણોત્તર તમને સમાન મળશે. તો જ્યારે મિત્રો કોઈ શ્રેણીના બે પદ વચ્ચેનો ગુણોત્તર તમને સમાન મળે ત્યારે એને ગુણોત્તર શ્રેણી કહેવામાં આવે છે. અને એનું આગળનું પદ કેવી રીતે લાવવું તો જરાક આપણે ચેક કરીએ. તો પહેલાં તો આપણે ચેક કરીએ કે ચાલો અહીંયા પ્રથમ પદ ને બીજું પદ જે છે એમ આપણે જરાક ચેક કરીએ કે જે બીજું પદ છે એને પ્રથમ પદ વડે ભાગીએ તો મિત્રો એક દૂત્યાંશ આવે છે, બિલકુલ સાચી વાત છે. આગળ ચેક કરીએ, ચાલો ત્રીજું પદ અને બીજું પદની વાત કરીએ તો ત્રીજું પદ એટલે મિત્રો એક દૂત્યાંશ છે અને એને આપણે બીજા પદ વડે એટલે કે એક વડે ભાગાકાર કરીએ તો આનો જવાબ પણ મિત્રો એક દૂત્યાંશ આવે છે. તો આના પરથી એક વસ્તુ નક્કી થઈ ગઈ કે આ શ્રેણી જે છે મિત્રો કેવી છે, તો કે ગુણોત્તર શ્રેણી છે, બંનેની અંદર સમાન ગુણોત્તર મળી રહ્યા છે. મિત્રો હવે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે બબે પદ વચ્ચેનો ગુણોત્તર જે છે મિત્રો આપણને સમાન જે છે એ મળી રહ્યો છે. તો આપણે મિત્રો આવું આરામથી લખી શકીએ છીએ, એકદમ સિમ્પલ શોર્ટકટ જ છે મિત્રો, કે ચાલો બીજું પદ જે છે એને તમારે પ્રથમ પદ વડે ભાગાકાર કરી શકાય, બરોબર. એટલે એક ગુણોત્તર તમને મળે. તો આ ગુણોત્તર એ હંમેશા કેવો હોય, તો એની આગળના પદની જો વાત કરતા હોય તો આગળ ચોથું પદ છે એ મિત્રો આગળ આવશે. તો ચોથું પદ અને એની આગળ કોણ આવે, તો કે ચોથા પદની આગળ મિત્રો ત્રીજું પદ આવે. તો આના જેવી ખરેખર આનો ગુણોત્તર જે છે એ મળતો હશે. તો આવી રીતે તમે કોઈ પણ પદ માટે આવી રીતે સરખાવી શકો છો. એટલે કે મિત્રો તમે બીજાને પ્રથમ વડે ભાગો અને જે જવાબ આવે છે એવો જ જવાબ મિત્રો ત્રીજાને બીજા વડે ભાગો તો આવતો હોય, એવો જ જવાબ મિત્રો ચોથાને ત્રીજા વડે ભાગતા આવતો હોય. બસ આ નિયમ પરથી મિત્રો આપણને જવાબ જે છે એકદમ ઇઝીલી મળતો હોય છે. તો બીજું પદ છે મિત્રો આપણે જાણીએ છીએ કે એક છે, પ્રથમ પદ જે છે એ મિત્રો અહીંયા તમને બે આપવામાં આવે છે, ચોથું પદ જે છે એ મિત્રો આપણો પ્રશ્ન છે એટલે કે ચોથું તો આપણે લાવવાનું છે, પણ ત્રીજું જે છે આપણને આપેલું છે એનું નામ છે મિત્રો એક દૂત્યાંશ, બરાબર. તો જવાબ તમારો મિત્રો અહીંયા આરામથી આવી જશે. જે ચોથું પદ તમારે જોતું હોય તો એને નડે છે શું, તો કે આ એક દૂત્યાંશ જે છે એ નડે છે, બરાબર. તો જે ભાગાકારમાં છે એને ગુણાકારમાં લઈ આવો, એટલે અહીં એક દૂત્યાંશ તો હતું પરંતુ બીજું એક દૂત્યાંશ આવી રહ્યું છે. તો ખાસ ધ્યાન રાખજો સાદુરૂપમાં કે મિત્રો ભૂલ જે છે એ ન પડવી જોઈએ. એકના છેદમાં બે, એકના છેદમાં બે એટલે બે દૂને ચાર, એક ચતુર્થાંશ જે છે એ ખરેખર શું હશે, તો કે હવે પછીનું નેક્સ્ટ પદ જે છે એક ચતુર્થાંશ હશે. અને ફરી પાછું ચેક કરવું હોય તો કરો કે ચાલો આ બંને પદ છે એમનો તફાવત જે છે એટલે કે એમનો ગુણોત્તર જે છે એ સમાન મળે છે, તો એનો ગુણોત્તર પણ મિત્રો એટલો મળવો જ જોઈએ. તો જરાક જોઈએ આપણે, તો ચાલો એક ચતુર્થાંશ છે એને મિત્રો આપણે એક દૂત્યાંશ વડે ભાગાકાર કરીએ. મિત્રો આ છેદનો છેદ ઉપર જઈ રહ્યો છે એટલે એક ચતુર્થાંશ તો હતું પરંતુ એક બીજા બે જે છે એ બાજુમાં આવી રહ્યા છે. તો આને તમે છેદ ઉડાડો તો ખ્યાલ આવી જશે કે આનો ગુણોત્તર પણ કેટલો મળે છે, એક દૂત્યાંશ, એટલે કે આ લોકો જેટલો જ મળી રહ્યો છે. તો એક ગુણોત્તર પ્રકારની શ્રેણી પણ મિત્રો ક્યાંક આવી શકે છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો આમ તો રિઝનિંગનો કહી શકાય અને ભૂમિતિનો પણ આ દાખલો કહી શકાય છે, કે આવો પણ એકવાર પૂછેલો હતો કે 2 સેન્ટીમીટરના 9 ચોરસો છે અને આ 9 ચોરસોને મિત્રો તમારે ગોઠવવાના છે 3-3ની લાઇનમાં ગોઠવવાના છે, બરાબર છે. અને પછી એને એવું કીધું કે અને આ ચોરસોને જો એક જ લાઇનમાં ગોઠવવામાં આવે એટલે કે એક જ હારમાં ગોઠવવામાં આવે તો આ બંનેની પરિમિતિઓ જુદી જુદી થશે, તો એમનો તફાવત ખરેખર આમાંથી કેટલો મળશે. તો પહેલાં મુદ્દાને સમજીએ
તો એવું કહેવા માગે છે કે નવ ચોરસ જે છે એને ત્રણની હારમાં મિત્રો ગોઠવવાના છે. તો આપણને સિમ્પલ રીતે એકદમ ઇઝીલી અહીંયા સમજાઈ જશે કે ચાલો હું અહીંયા સરસ મજાના નવ જે ચોરસ છે એને ગોઠવું છું. તો અમે ત્રણની હારમાં ગોઠવેલા છે, તમે જોઈ શકો છો કે એક બે ને ત્રણ, બરાબર, ત્રણ હારમાં નવ ચોરસોને ગોઠવેલા છે. ઉપરાંત મિત્રો આનું તમને માપ આપ્યું છે 2 સેન્ટીમીટરનું, બરાબર, એટલે દરેક ચોરસ જે છે એનું કેટલું માપ છે, તો કે એનું માપ જે છે એ બે બેનું માપ બતાવે છે. પછી આગળ એને શું કીધું કે આ ચોરસોને હવે એક જ લાઇનમાં ગોઠવો. તો એક જ લાઇનમાં એટલે મિત્રો આને કહેવામાં આવે છે એક જ લાઇનની અંદર, બરાબર. તો ચાલો એક આકૃતિમાં આપણે આવું પણ જરાક સમજી લઈએ કે અહીંયા માનો કે એને એક જ લાઇનની અંદર ચોરસો કીધા છે, તો આપણે માનો કે આ પ્રકારના ચોરસો જે છે એ આપણે બતાવેલા છે, બરાબર છે. તો અહીં જોઈ શકો છો કે આ પણ માપ મિત્રો બે બેના જ છે, બરાબર. તો હવે મિત્રો આપણો પ્રશ્ન એવો છે કે પરિમિતિનો, તો અહીં તમે જાણો છો કે આની કોઈ પણ આ એક આખી બાજુ તમે લઈ લો તો એ આખી બાજુ 6ની થવાની છે, બરાબર. તો આની જે પરિમિતિ છે એ કેટલી મળશે, તો આપણે ઇઝીલી અહીંયા સમજી શકશું કે એની એક બાજુનું માપ 6 છે તો આવી એની પાસે 4 બાજુઓ છે, તો આની પરિમિતિ મિત્રો 24 જે છે એ આપણે ઇઝીલી સમજી શકીએ છીએ. એવી રીતે અહીંયા જરાક વિચાર કરીએ સાદો, તો અહીંયા પણ મિત્રો ખ્યાલ આવશે કે આની આખી બાજુ જે છે એની અંદર મિત્રો થશે 18ની બાજુ થશે. શા માટે 18ની? તો કે અહીંયા કારણે 9 ચોરસ તમને આપેલા છે, દરેક બે બેનો છે, બરાબર. તો 9 × 2 = 18 જેટલું લાંબુ આ થશે, પણ એની પહોળાઈ છે એ કેટલી થશે, તો એ ફક્ત 2ની જ થશે. તો આની પરિમિતિની જો વાત કરતા હોય તો આની પરિમિતિ મિત્રો આ રીતે આપણે સમજી શકીએ છીએ, આ પણ 18 થશે, સામે આ પણ 2 થશે, બરાબર. એટલે 18 + 18 એટલે ખરેખર આ 36 થશે, અને 2 અને 2 કેટલા થશે, તો કે 4. તો આની પરિમિતિ મિત્રો 40 જે છે એ આપણને મળે છે. તો આપણો પ્રશ્ન એવો છે કે તફાવત ખરેખર કેટલો થાય, કે પરિમિતિનો તફાવત. તો તફાવત એટલે ખરેખર મોટામાંથી નાનું બાદ હોય, એટલે કે 40 જે છે એમાંથી તમે 24ની જો બાદબાકી કરી નાખો તો બાદબાકીમાં મિત્રો આપણને 16 જે છે એ ઇઝીલી સમજાઈ જાય છે. તો આને પણ મિત્રો થોડુંક સમજવા જેવું હતું, એકદમ નાનો કોન્સેપ્ટ છે, છતાં પણ મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો હવે મિત્રો ભૂમિતિમાંથી છે વર્તુળને લગતો એક પ્રશ્ન છે કે એક પૈડાનો વ્યાસ, પૈડું એટલે મિત્રો વર્તુળ આપણે જાણીએ છીએ, બરાબર છે. આને મિત્રો પૈડું કહેવામાં આવે છે, જેને આપણે ચક્ર કહીએ છીએ, અથવા તો કોઈ પણ વાહન હોય તો એની અંદર એનો આકાર જે છે એ પૈડા આકારનો હોય છે. તો જે પૈડું જે છે એનો મિત્રો વ્યાસ તમને આપેલો છે, વ્યાસ એટલે સંપૂર્ણ આ છેડાથી સામો છેડો, બરાબર. અને બીજી રીતે કહીએ તો 2/3 ભેગી કરો એટલે વ્યાસ થાય છે. આ આખું માપ જે છે એ મિત્રો તમને આપવામાં આવ્યું છે 1.05, પણ મીટર જે છે એનો એકમ છે, બરાબર, સેન્ટીમીટર નથી. તો હવે પ્રશ્ન એવો છે કે આ પૈડું 33 કિલોમીટરનું જો અંતર કાપે તો આંટા કેટલું ફરતું હશે, બરાબર. આંટો એટલે શું? તો પહેલાં સમજી લઈજો કે દાખલા તરીકે માનો કે અહીંયા એક નિશાન કરેલું છે, બરાબર છે. તો હવે આ પૈડાને આમ ધક્કો મારો છો તો એ મિત્રો આ રીતે આમ ફરતું હશે, આની આની પર આખે આખું ફરી અને વળી પાછું માનો કે અહીંયા આવે અને પાછું મૂળ સ્થાન જે છે એ માનો કે આ લઈ લેતો હશે. તો આ જે છે એને મિત્રો એ પૈડું જે ચાલી રહ્યું છે અને જે અંતર કાપે છે એ મિત્રો આ અંતર કહીએ છીએ. બીજી ભાષામાં કહીએ તો આ અંતર કેટલું કાપશે, તો આ એક આંટો જ્યારે પૂર્ણ કરે છે ત્યારે એક આંટો પૂર્ણ થાય એટલે મિત્રો અહીંયા જે કિનારી જે છે જેને આપણે પરિઘ કહીએ છીએ, તો એ પોતાના પરિઘ જેટલું અંતર જે છે એ એક આંટાની અંદર મિત્રો કાપતો હોય છે, બરાબર. ધ્યાન રાખજો, એક આંટો ફરશે તો પોતાના પરિઘ જેટલું અંતર જે છે એ કાપશે. તો એક તો આ મુદ્દો આપણા મગજની અંદર હોવો જોઈએ કે કોઈ પણ પૈડું હોય એ પૈડાને માનો કે અહીંથી કાતર મૂકો અને આને ખોલી નાખો તો માનો કે એ અંતર જ થયું કહેવાય. તો આ જે છે એ બનેલી રિંગ શું છે, તો કે એ પરિઘ છે, બરાબર. તો બસ સૌ પ્રથમ એક આટલું સમજવાનું છે કે કોઈ પણ પૈડું જ્યારે એક આંટો ફરે છે ત્યારે એના પરિઘ જેટલું અંતર કાપતું હોય છે. હવે આપણો પ્રશ્ન એમ છે કે 33 કિલોમીટરનું અંતર કાપે તો અહીં આંટા કેટલા ફરતું હશે. તો અહીં મિત્રો આપણે આમ સમજી શકાય કે ચાલો કુલ અંતર, બરાબર, તો જે કુલ અંતર છે એ કુલ અંતર એટલે ખરેખર શું, તો ખરેખર મિત્રો કુલ અંતર એટલે જે આ પરિઘ જે છે એ પરિઘ, પણ ફક્ત પરિઘ નહીં પણ એ કેટલી વખત આંટા ફરેલું છે એને તમે ગુણી નાખો. હું તમને એક નાનકડું એવું ઉદાહરણ આપું, બરાબર છે. દાખલા તરીકે માનો કે આ એક પૈડું છે, બરાબર. હવે 4 આંટા ફરેલું છે તો અંતર કેટલું કાપે, તો કે 4 આંટા ફેર્યું હોય તો 4 × પોતાના પરિઘ જેટલું અંતર કાપે. બસ આ મુદ્દો એક સમજી લ્યો, બરાબર. તો આ એ જ વસ્તુ ઉપરથી આપણે આટલું સમજી શકીએ કે ટોટલ અંતરની જો વાત કરીએ તો એ ટોટલ અંતર કેવું હોય, તો કે જેટલા આંટા ફરેલું છે એ 8 × પોતાનો પરિઘ, આ બેનો ગુણાકાર કરો એટલે એ ટોટલ અંતર જે છે આપણને મળતું હોય છે. તો આ રીતે એક પહેલાં સમજી લ્યો. તો તમને બધી વસ્તુ મિત્રો આપેલી છે, ટોટલ અંતર આપણને આપ્યું છે 33 કિલોમીટર, પણ એ કિલોમીટર ચાલે નહીં એટલે એને 3 શૂન્ય લગાડીએ એટલે આ મીટર બની ગયું, બરાબર છે. પછી પરિઘની જો મિત્રો વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે વર્તુળનો પરિઘ 2πr છે, બરાબર, ધ્યાન રાખજો. અને આંટા જે છે એ આપણે શોધવાના છે, એટલે એક વખત તો હું તમને બતાવી દઉં છું, આંટા જે છે એ આપણે લાવવાના છે, બરાબર છે. તો ચાલો આંટા કેટલા ફરેલું છે એ કેમ ખબર પડશે,
તો કે જે 33,000 મિત્રો તમને આપેલા છે એના છેદમાં 2π આર ખરેખર આવી જતું હશે, બરાબર ને? કિંમત મૂકવી હોય તો આ રીતે તમે મૂકી શકો છો કે પાય એટલે કેટલા, તો કે પાય એટલે ખરેખર 22/7 મૂકી દેવાય. અને ત્રિજ્યા, તો ત્રિજ્યા જે છે મિત્રો નથી આપેલી, તમને વ્યાસ આપેલો છે, બરાબર? ધ્યાન રાખજો, વ્યાસ છે, બરાબર? તો એના અડધા તમે કરી શકો છો, એટલે કે વ્યાસ કેટલો છે, તો કે 1.05 છે. અને એને જો પોઈન્ટ કાઢી લઈએ તો મિત્રો નીચે 100 આવશે. અને આ બે મેં એટલા માટે મૂક્યા છે કે આપણે અડધા કરી રહ્યા છીએ, બરાબર? તો આ તમે મિત્રો બહાર પણ આ વસ્તુ સમજી શકો છો. મેં કેવી રીતે કર્યું ફરીથી કહી દઉં, કદાચ કોકને ખ્યાલ ન આવતો હોય. તો સૌ પ્રથમ તો મેં જે વ્યાસ આપેલો છે, આ વ્યાસને મિત્રો એક્ઝેક્ટ બગડા વડે ભાગો, એટલે આનું નામ મિત્રો થઈ ગયું ત્રિજ્યા, બની ગયું, બરાબર છે? આટલું સમજી જશે. પછી આ પોઈન્ટ જો કાઢવું હોય તો આપણને ખ્યાલ છે કે છેદમાં 100 મૂકી દો એટલે પોઈન્ટ નીકળી જશે. તો એ વસ્તુ મેં તમને અહીંયા બતાવેલી છે. હવે આનું સાદુરૂપ મિત્રો એકદમ ઇઝીલી આવતું હશે, પણ ખાલી સમજવાનું છે. તો જો અહીંયા જે છેદ જેટલા પણ છેદ છે એને તમે ઉપર મૂકી શકો છો આરામથી, બરાબર? તો આપણે 1/7 પણ ઉપર લઈ લઈએ, 100 ઉપર લઈ લઈએ, અને 2 જે છે તે આપણે ઉપર લઈ લઈએ. તો આ છેદ મિત્રો આપણો અહીંથી ખાલી થાય છે. તમારે ફક્ત આટલાનું સાદુરૂપ જે છે એ વિચારવાનું છે. આની અંદર સરસ મજાનું બધે મેચિંગ હશે, પણ આપણે મેચિંગ કઈ રીતનું છે એ ગોતવું પડશે. તો હવે અહીંયા મિત્રો તમને દેખાય છે ક્લિયર કે 2/11 થાય અને 3/11 થશે, બરાબર? હવે એક સરસ જો વિચાર કરો કે જે આ 7 તમને દેખાય છે, આ 7 × 3 = 21 કહેવાય. તો 21 સાથે મિત્રો અહીંયા 5 તમે ઉડાડી શકો. 21 × 5 કરો તો 105 થશે, બરાબર? તો આમ ઇઝીલી સમજી જશે. અને આ 2 જે છે એને અહીંથી તમે ઉડાડી શકો છો. 5×2 = 10 છે, તો આ 10 સાથે 10 આનું કોઈ પણ લઈ શકો છો. તો જવાબ મિત્રો આપણો આવે છે કેટલા વધે છે, તો કે 1 વધે છે અને 1, 2, 3, 4 વધે છે. તો આપણે અહીંયા પાછળ 4 મૂકી દઈએ, તો 10,000 આટા જે છે એ મિત્રો આ ફરેલું હશે. તો આનો યોગ્ય જવાબ જે છે એ આવશે 10,000. તો આવી રીતે પણ વિચાર કરવાનો છે. ટૂંકમાં આટા ફરે એટલે શું, તો કે આટા એટલે કુલ અંતરને જો પરિઘ વડે ભાગાકાર કરવામાં આવે તો એ આટાઓની સંખ્યા જે છે એ આપણને મળતી હોય છે. એનો મેઇન કોન્સેપ્ટ મિત્રો અહીંથી યાદ રાખવાનો કે ટોટલ અંતર એટલે શું, તો કે કેટલા આટા ફરેલું છે ને એને એના પરિઘ વડે ગુણાકાર એટલે આપણને મળી જશે ટોટલ અંતર, બરાબર? ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો ભૂમિતિની અંદરથી પાછો નળાકાર લઈએ છીએ, બરાબર? તો નળાકાર ટાંકીની ત્રિજ્યા જે છે મિત્રો 3.5 મીટરની આપેલી છે, તેની ઊંચાઈ જે છે એ 4 મીટર જેટલી આપેલી છે. તો આનું મિત્રો સ્વાભાવિક રીતે ક્ષેત્રફળ મળે, બરાબર? બાહ્ય સપાટીનું પણ મળે અને કુલ સપાટીનું પણ મળે. પણ પ્રશ્નમાંથી એવું બનાવેલો છે કે આ ટાંકીની વક્ર સપાટી જે છે એને રંગવાનો ખર્ચ કેટલો થાય. તો પહેલાં તો વક્ર સપાટી કેટલી છે એ જાણતા હોવો જોઈએ. બાકી તો મિત્રો અહીંયા 40 લેખે ખરેખર ગુણાકાર જ આવે છે, બરાબર? પણ વક્ર સપાટી છે એ આપણે જાણતા હોવા જોઈએ. તો અહીં મિત્રો વાત કોની છે નળાકારની. નળાકાર એટલે શું, તો અહીંયા બરાબર ધ્યાન રાખજો, કોઈ વર્તુળ હોય તો એ વર્તુળની મિત્રો આ બહારની બોર્ડર છે એને તો આપણે 2πr કહીએ છીએ, આટલું તો જાણીએ છીએ, બરાબર? આ વર્તુળ છે ને એનો પરિઘ છે. પણ આનો જે પરિઘ છે એ પરિઘને મિત્રો જો આમ ખેંચી લેવામાં આવે, મતલબ કે આ પરિઘને બધી બાજુથી જો આમ ઊંચો કરી દેવામાં આવે તો આ પ્રકારની રચના થાય છે. એટલે ફક્ત એને ઊંચાઈ આપવામાં આવે છે, બરાબર? આ પરિઘની જે રિંગ હતી એ રિંગને ખેંચવામાં આવે છે, તો આ પ્રકારની એક આકૃતિ બને છે. એટલે પાછળ ખાલી H જો લગાડી દેવામાં આવે તો આને કહેવામાં આવે છે મિત્રો વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટી એટલે 2πr તો ખરી, પણ એને લાંબી કરેલી એટલે કે ખેંચેલી છે H, બરાબર? તો આ નળાકારનું સર્જન થાય છે. ચાલો જોઈએ. તો મિત્રો અહીંયા તમને 2 મૂકી શકો છો. અહીંયા 22/7 તમે 7 કરી નાખશો. ત્રિજ્યા મામલે તમે જોઈશો તો અહીંયા તમને 3.5 જે છે એ ત્રિજ્યા આપેલી છે, વ્યાસ નથી, બરાબર? તો અહીંયા 3.5 બદલે તમે 35/10 લેશો તો પણ ખરેખર ખૂબ સરળતા રહેશે. ઊંચાઈની જો વાત કરીએ તો મિત્રો 4 મીટરની ઊંચાઈ છે, કમ્પ્લીટ પરફેક્ટ. તો અમે એક આનું નાનકડું એવું સાદુરૂપ જે છે મિત્રો આપવાનું છે. બીજું કે તમને ખ્યાલ જ છે કે આનો જે જવાબ આવે એ મિત્રો 4 મીટર આવશે. શા માટે, તો કે બધા એકમો મીટરમાં છે, તો આટલા 4 મીટર આનું ક્ષેત્રફળ માનો કે આવશે. પછી શું કરશો તમે, તો કે 1 મીટરના 40 રૂપિયા જો થતા હોય તો આટલા 4 મીટરના કેટલા. તો એનો અર્થ એમ કે અહીંયા 40 જો કદાચ મૂકી દો તો સીધો જવાબ આવે છે, બરાબર? પણ ચાલો આપણે પ્રોપર રીતે એકવાર જરાક જોઈએ. તો અહીંયા 7×5 = 35 થશે. તો એવી જ રીતે મિત્રો અહીંયા 5×2 ખરેખર 10 થશે અને આ 2 જે છે ઉડી જાય છે. તો અંતે જોવા જઈએ તો મિત્રો 88 ચોમી, બરાબર? એટલે કે 88 ચોરસ મીટર જે છે એ ખરેખર આની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. હવે તમે સિમ્પલ રીતે સમજી શકો છો કે 1 ચોરસ મીટર જો હોય તો એના મિત્રો રંગવાનો ખર્ચ છે 40 રૂપિયાનો, બરાબર? તો 88 ચોરસ મીટર જો હોય તો એનું કેટલો થશે ખર્ચ, તો મોઢે પણ તમે અહીંયા મિત્રો કહી શકશો કે એકડાને 40 વડે ગુણવાથી 40 બનેલા હોય તો 88 ને મિત્રો 40 વડે તમારે ગુણવા પડશે, બરાબર?
તો આનો જવાબ મિત્રો આવશે શૂન્ય. પહેલા આપણે લગાડી દઈએ છીએ, આઠ ચોક ને મિત્રો બત્રીસ થશે, વધી આવે છે ત્રણ, આઠ ચોક બત્રીસ, તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ, બરાબર. તો આનો જવાબ મિત્રો આવશે પાંત્રીસ વીસ જે છે, આટલા રૂપિયાનો ખર્ચ જે છે એ થશે, એટલે કે 3,520 રૂપિયાનો ખર્ચો જે છે એ ખરેખર આખી સપાટીને રંગવા માટેનો થતો હોય છે. તો આવા પ્રકારના ઉદાહરણ પણ બેઝિક મગજની અંદર આપણી પાસે હોવા જોઈએ. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો અહીં રકમ જે આપેલી છે એમાં જેમની અંદર ગોઠવણી તમને બતાવે છે, બરાબર. તો સૌ પ્રથમ તો મિત્રો આ જેમવાળી વસ્તુ જે છે એને તમારે ખરેખર એક વખત સમજવી પડે કે આ જેમની ગોઠવણી જે છે એ કેમ થાય. હું તમને એક નાનકડું ખાલી ઉદાહરણ આપું, બરાબર. દાખલા તરીકે માનો કે આ 2:3 છે, એના બરાબર માનો કે આપણને એમાં આપ્યું કે 6:x, બરાબર. તો એક્સ કેટલો? તો પહેલાં તો આટલું ખાલી શીખી લ્યો કે ચાલો આમ પણ માનો કે પૂછી શકે છે, તો આ એનું નાનું વર્ઝન છે, બરાબર. અને આમાં થોડાક આંકડાઓ જે છે એ મિક્સ કરેલા છે. પહેલાં તો આને સમજી લો કે આનો અર્થ તમારે શું કાઢવો. તો આનો મિત્રો વાસ્તવિક અર્થ જે છે એ આ પ્રકાર થતો હોય છે. આ મૌખિક કેવું હોય શોર્ટકટ રીતે જો યાદ રહી જાય ને તો જોઈજો, ધ્યાન રાખજો, આ બંનેનું કનેક્શન લાગતું હશે અને આ બંનેનું કનેક્શન લાગશે. આમ મૌખિક પણ સમજી શકાય, પણ એવું યાદ ન રહે તો આની અંદર શું કરાય, તો જે જેમ હોય એને ભાગાકાર કરી શકો છો. મતલબ કે આ જે 2:3 છે એને આમ લખી શકાય છે અને 6:x છે એને આમ લખી શકાય છે. હવે આની કરતાં વધુ સ્પષ્ટતા ખ્યાલ આમાં તમને આવતો હશે, બરાબર. પછી તમે આ બેને જોઈન્ટ કરી નાખો તો આ 2x થયા, અને આ બેને જોઈન્ટ કરી નાખો તો મિત્રો 36 ખરેખર 18 થયા છે. તો આપણો એક્સ ખરેખર કેટલો હોવો જોઈએ? 9 હોવો જોઈએ. કેવી રીતે? તો કે 18 છેદમાં ખરેખર 2, બરાબર. તો આ રીતે આનું સોલ્યુશન આમાંથી મળતું હોય છે. હવે મેં તમને આ શોર્ટકટમાં કીધું એ શું હતું, તો આ બંનેનું કનેક્શન લાગે એટલે ખરેખર 3:6 કહેવાય. તો એવી રીતે મિત્રો 2:x પણ આને કહેવામાં આવે છે, બરાબર. તો આમ પણ તમે સમજી શકો છો. પછી આ બગડો જે છે એ ક્યાં આવે? તો કે અહીંયા ભાગાકારમાં. તો જવાબ તો આ જ આવશે, બરાબર. અહીંયા તમે ઉડાડો છેદ તો આ રીતે ઉડી જશે, તો 3:9 જવાબ. આમ પણ તમે સમજી શકો છો. તો સૌ પ્રથમ મિત્રો આટલું બેઝિક એક જેમવાળું જે છે એ આપણા મગજની અંદર હોવું જોઈએ, બરાબર. પછી આપણને રકમ તો કોઈ પણ પ્રકારની આપી શકે છે. ચાલો આ રકમને છે સુધારા વધારા કરીએ. તો મિત્રો 2 1 2 3 આ રકમ મૂળ રકમ આ રીતે બનશે કે 3:2 થઈ જશે. એવી રીતે મિત્રો 4 1 4 1 5, એટલે આ રકમ મિત્રો બનશે 5:4 બનશે. અને સામે 5 1 5 1 6, એટલે આ બનશે 6:5, અને જેમની અંદર આપણે એક્સ, બરાબર. અને સીધું કનેક્શન મેં તમને કીધું કે નજીકના છે એ લોકોનું કનેક્શન હોય અને દૂરના છે એ લોકોનું કનેક્શન હોય. તો આ બંનેને ગુણાકાર સ્વરૂપે લખવા તો આમ લખી શકો કે 5:4 × 6:5 બરાબર શું થશે? તો કે 3:2 × x. આવું પણ થઈ જશે જો આમ તમારે ઊભા કરીને વિચારવાનું હોય તો આમ પણ તમે ગોઠવી શકો છો. તો હવે મિત્રો તમે એક્સનો જવાબ આપી શકો છો. કેવી રીતે? તો કે એક્સને ફક્ત અત્યારે આ નડે છે, બરાબર. તો આ વસ્તુ જે છે એ ગુણાકારમાં કહેવાય, બરાબર. તો આ જશે ક્યાં? નીચે આવશે ભાગાકારમાં. અને જો વધુ સ્પષ્ટ સમજવું હોય તો આને ઉલટાવી નાખો તો સામે તમે મૂકી શકો છો સીધું, બરાબર. તો આ પ્રકાર થઈ જશે 5/4 એમનેમ રહેશે, 6/5 પણ એમનેમ રહેશે. પણ અહીંયા છેદ દોરીને 3/2 લાવશો તો એ પાછા 2 ક્યાં જતા રહેશે? ઉપર જશે. તો આમ સમજો તો પણ ચાલશે કે આને આવડા કરી નાખો, એટલે કે 3/2ના બદલે 2/3 તમે સામે મૂકતી વખતે કરી શકો છો. તો આ મિત્રો એનો જવાબ થઈ ગયો 5/5 જે છે મિત્રો જાય છે. અહીંયા તમે ઇઝીલી 3/2 કરી શકો છો. આ 2/4 સાથે આ 4 જાય છે. તો આનો ફાઇનલ જવાબ મિત્રો કેટલો આવે છે? 1 જે છે આની માટે યોગ્ય જવાબ છે. તો આમાં થોડુંક સાદુરૂપની અંદર થોડુંક એકવાર વિચાર આપણી પાસે મગજમાં હોવો જોઈએ કે આને કેવી રીતે ગોઠવીએ. જો સેજ અવડું ગોઠવી નાખો તો આ જવાબ આની અંદરથી કોઈ પણ બીજો પણ આવી શકતો હોય છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો ગુણોત્તર અને પ્રમાણનો દાખલો છે. હવે આ ઓપ્શનો જે છે એ પણ મિત્રો પરીક્ષામાં જે મૂકેલા હતા એ જ હું અહીંયા મૂકું છું, બરાબર. આ 1 સેકન્ડમાં આનો જવાબ હતો સીધો મિત્રો. આનો જવાબ છે 65, બરાબર. કેમ ખબર પડી ગઈ? તો મિત્રો એટલા માટે કે 3 અંકોનો તમને ગુણોત્તર આપેલો છે 3:4:5. તો ગુણોત્તર પરથી પણ સંખ્યા કઈ મોટી છે તો ખ્યાલ આવી જાય. જેનો ગુણોત્તર મોટો હોય એ સંખ્યા મોટી હોય. તો હાલમાં મોટી સંખ્યા જો કોઈ હોય તો એ અહીંયા મિત્રો અહીંયા બતાવે છે, એટલે કે મોટી સંખ્યાનો ગુણોત્તરની વાત કરીએ તો 5 બતાવે છે. તમારો પ્રશ્ન શું છે? સૌથી મોટો અંક કયો છે? તો આ બધા જ મોટા અંકો છે એ નક્કી થઈ ગયું. સૌથી મોટો અંક જે છે એ આની અંદર ક્યાંક છે, બરાબર. તો આમાં એક સત્ય છુપાયેલું છે કે જે અંક છે એ અંકને મિત્રો એની સંખ્યા વડે ભાગી શકતા હોવા જોઈએ, પોતાના ગુણોત્તર વડે ભાગી શકતા હોવા જોઈએ. એટલે કે મોટી સંખ્યા જે છે એ 5 છે, તો આમાંથી મિત્રો 5 વડે ભાગી શકતા હોવા જોઈએ. આ શરત તો મિત્રો કોમન છે, આનું પાલન થવું જોઈએ. તો હાલમાં એક પણ આમાં હરીફ નહોતા કે જેને 5 વડે ભાગી શકે, સિવાય કે એક આ 65, બરાબર. એટલે આમ પણ સીધું ખબર પડી જાય કે સૌથી મોટી સંખ્યા માગી છે તો સૌથી મોટી આમાં 5 છે, તો 5 વડે ભાગી શકતા હોવા જોઈએ. પણ ચાલો એવું કદાચ ખ્યાલ નથી આવતો, અથવા તો બધા ઓપ્શન 5 વડે ભાગી શકાય એવા માનો કે કોઈએ મૂકી દીધા છે, તો આની મૂળ રીતો આપણે જાણવી જોઈએ. તો એકદમ મિત્રો ઇઝી છે.
તમે જાણો છો કે ગુણોત્તરની ભાષામાં જો હું કહું તો એને 3:4:5 કહેવામાં આવે છે, બરાબર. આ સૌથી નાની છે, આ એની કરતાં મોટી, અને આ સૌથી મોટી સંખ્યા છે. ગુણોત્તર પરથી પણ ખબર પડી જતી હોય છે, બરાબર. હવે આને કહેવામાં આવે છે ગુણોત્તર, બરાબર. એટલે અત્યારે આ ગુણોત્તર છે, પણ આમાંથી જો પ્રોપર સાચી સંખ્યા આપણે કહેવી હોય તો આ દરેક ગુણોત્તરમાં કાંઈક ખૂટતું હોય છે, જેને આપણે એક્સનું નામ આપતા હોય છે. એટલે પહેલી સંખ્યા 3x છે, બીજી સંખ્યા 4x છે, અને છેલ્લી અને સૌથી મોટી સંખ્યા 5x છે. હવે એને શું કીધું, બે શરત આપી છે કે પહેલી અને ત્રીજી, આ પ્રથમ અને ત્રીજી આ બંને સંખ્યાનો સરવાળો કરો. તો કે આ સરવાળો કર્યો, ચાલો એ આનો અને આનો સરવાળો કર્યો, તો આ સરવાળો કેવો મળે છે, ધ્યાન રાખજો, બીજા અંક કરતાં 52 જેટલો વધુ મળે છે. આનો સરવાળો 52 જેટલો વધારે છે. આ આ ટોટલ જે છે એ મોટો છે કોના કરતાં, તો કે આના કરતાં. એટલે હવે આને સમજો ખાસ, આ ટોટલ 52 જેટલો વધુ છે, 8 સંખ્યાનો અંક જે છે એ 52 જેટલો નાનો મળે છે. તો આપણે 52ને મૂકવા ક્યાં, અહીંયા મૂકવું કે અહીંયા મૂકવું, તો આ ખાસ સમજવાનું હોય છે. આ જથ્થો મોટો છે, આ જથ્થો નાનો છે, એટલે આને +52 આપવા પડે, ખાસ ધ્યાન રાખજો. અને જો 52ને અહીંયા મૂકવા હોય તો આમાંથી 52ને કાઢવા પડશે, અહીંયા નાખાય નહીં, અહીંયા ખરેખર બાદ બાકી થાય. તો અહીંની સાચી ગોઠવણી જે છે મિત્રો થઈ ગઈ. તો જવાબ આપણો આવી ગયો 5, 6, 7, 8. 8માંથી મિત્રો આ 4 કાઢો તો 4x બરાબર કેટલા થશે, 52 થશે. તો xનું મૂલ્ય મિત્રો મળશે તમને 52નો ચોથો ભાગ, એટલે ખરેખર કેટલા મળે, 13 મળે. તો બધી સંખ્યાઓ મિત્રો અહીંયા હાજર છે. ચાલો 13 આને આપો તો 13 3 39 કહેવામાં આવે છે. 13 આને આપશો તો 13 4 મિત્રો 52 કહેવામાં આવે છે. અને આ 13ને મિત્રો જો અહીંયા આપશો તો 13 5 65 કહેવામાં આવે છે. છતાંય ચેક કરવું હોય તો કરો કે આ બંનેનો ટોટલ તમે મારશો ને, એટલે કે 39 વત્તા તમે છેલ્લી સંખ્યા એટલે કે 65, આ લોકોનો જો તમે ટોટલ મારશો તો અહીં 9 5 14 4 વધી પડે છે, 100 3 9 10. આ ટોટલ મિત્રો 104 મળે છે. આ ટોટલ કેવો છે, તો કે આના કરતાં 52 વધુ હોવો જોઈએ, બરાબર. તો ચેક કરો, ચાલો એની કરતાં 52 જેટલો વધુ છે આ. આમ ખાલી ચેક કરો તો ખ્યાલ આવશે, તો કે આ 52ના ડબલ છે આ ખરેખર, બરાબર. તો આ રીતે તમે ખરાઈ પણ મિત્રો કરી શકો છો. પણ તમારી નજર સમક્ષ બધી સંખ્યા છે, સૌથી નાની પૂછે તો આ છે, સૌથી મોટી પૂછે તો આ છે, વચ્ચેની પૂછે તો આ સંખ્યા છે. તો આપણે 65 જે છે એની માટે યોગ્ય જવાબ છે. મૌખિક પણ લાવી શકો છો, આમ બેઝિક રીતે સમજી પણ શકો છો. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ત્યાર પછી મિત્રો કામને સમય કે 12 તમને લોકો આપેલા છે, તો 12 વ્યક્તિઓ રોજના 8 કલાક એટલે આ સમય બતાવે છે, બરાબર. 8 કલાક કામ કરે છે અને 10 દિવસમાં કામ પૂરું કરે છે, તો આ પણ સમય બતાવે છે. તો આ દાખલો કેવો છે, તો આ દાખલામાં મિત્રો માણસની વાત છે, પછી સમયની વાત છે, બરાબર. જે નજો સમયની અંદર મિત્રો કલાકની વાત છે અને સમયની અંદર દિવસની વાત છે. ટૂંકમાં માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય એની વાત છે. કામ આમાં આપેલું નથી, એક કામ છે એટલે એને કયું લખવાની જરૂરિયાત નથી. એટલે માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય, સાવ ટૂંકમાં કેવું હોય તો આ રીતે જ ખાલી કહી શકાય કે માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય આ દાખલો છે. આની અંદર કદાચ ક્યાંક જો કામ આપે કે 5 કામ કરે છે કે 6 કામ કરે છે, તો તમારે કામ સાથે લેવું પડે. પણ કામને જે છે એ મિત્રો હંમેશા છેદમાં મૂકવાનું આવતું હોય છે, પણ અત્યારે કામની કોઈ વાત છે નહીં, બરાબર. બંનેમાં સમાન એક એક કામ જ છે. માણસ કેટલા છે, તો કે 12 માણસ છે. સમય કેટલો લે છે, તો કે કલાકની દ્રષ્ટિએ 8 કહેવાય, દિવસની દ્રષ્ટિએ 10 કહેવાય, બરાબર. ચાલો બીજા રાઉન્ડમાં માણસ કેટલા છે, તો બીજા રાઉન્ડની અંદર તમને 8 વ્યક્તિ આપેલા છે, તો 8 લખી નાખો. ચાલો હવે તમને મિત્રો કલાક છે એ તો પૂછેલું છે, તો અહીંયા આપણે કલાકને જમા રાખો, પણ દિવસ તમને આપેલા છે કેટલા, 8. તો આ મિત્રો એનો જવાબ થઈ ગયો, બરાબર. એકદમ શોર્ટકટ અને સિમ્પલ મુદ્દો છે, આપણે મોસ્ટ ઓફ લગભગ જાણતા જ હોઈએ છીએ, પણ છતાંય મિત્રો ક્યાંય ભૂલ ન થાય ધ્યાન રાખવાનું. ચાલો કલાક શોધવી છે, એટલે બંને આઠડાને આપણે છેદમાં લાવી નાખો, એટલે આ તમારી કલાક થઈ ગઈ છે. તો બંને આઠડા જે છે એ મિત્રો અહીંયા છેદમાં મૂકી દઈએ છીએ, ઉપર રાખીએ છીએ, 12 × 8 × 10. આ તો તમને પદ્ધતિસર સમજાવું છું, બાકી આમ 8-8 લીટો અહીંથી મારી દો તોય ચાલે, બરાબર. સમય આપણે બચાવવાની વાત હોય છે, આવડી જાય પછી બધું કરી શકાય છે. ચાલો અહીંયા જોઈએ મિત્રો, તો અહીંયા 2 ચોક થશે, તો અહીંયા 3 ચોક થશે, બરાબર. અને અહીંયા 2 5 થશે, તો 15 જે છે એ મિત્રો કલાક તમને અહીંયા મળે છે. તો આની માટે યોગ્ય જવાબ છે 15 કલાક રોજનું કામ કરે તો 8 લોકો જે છે એ 8 દિવસમાં આ કામને પૂરું ખરેખર કરી નાખતા હોય છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો ભૂમિતિની અંદર જે પાયથાગોરસ આવે છે, એ પાયથાગોરસની અંદર સરસ મજાના નાના કૂટપ્રશ્નો આવા પ્રકારના આવે છે. એમાંનો એક પૈકીનો આ કૂટપ્રશ્ન સરસ મજાનો છે કે 12 મીટર ઊંચાઈથી એક વૃક્ષ તૂટીને જમીનને અડકે છે. તો મિત્રો આને સમજવો પડે છે કે આની અંદર મિત્રો વાત કેવી છે. તો વાત કાંઈક એવી છે કે 12 મીટર ઊંચાઈથી, એટલે કે આ છે એ મિત્રો એક વૃક્ષ છે, અને આ વૃક્ષની અંદર એની લિમિટ શું બાંધી છે, તો કે 12 મીટરની ઊંચાઈથી એ વૃક્ષ જે છે એ તૂટી
ઊંચી તો જાય છે પણ જમીનને અડે છે એવું કહે છે, બરાબર? તો અહીંથી એટલે આ જે ઊંચાઈથી તૂટે છે એ ટોટલ ઊંચાઈ કેટલી છે? 12 મીટરની છે. 12 મીટરની ઊંચાઈથી વૃક્ષ છે એ મિત્રો ભાંગે છે, એટલે ઊભો ભાગ 12નો છે એ નક્કી થઈ ગયું. અહીંથી મિત્રો વૃક્ષ ભાંગી જાય છે પણ આ જમીનને અડે છે આ રીતે, કેમ કે લાંબુ વૃક્ષ છે એટલે આમ ભાંગી અને અહીંયા અડે છે, આવી કંઈક વાત છે. આગળ સ્પષ્ટતા શું કરે છે કે વૃક્ષની ટોચ, એટલે હવે અહીંયા ક્લિયર કરે છે કે આ વૃક્ષની ટોચ તો અહીંયા હોય, આને કે ટોચ તો કહેવાય નહીં, બરાબર? આ વૃક્ષની ટોચ છે, એ વૃક્ષની ટોચ જે છે એ મિત્રો એનું થડ, એટલે થડ એનું અહીંયા હોય, તો આ થડથી જમીન પર, બરાબર, ધ્યાન રાખજો, થડથી જમીન પર 9 મીટર દૂર જઈને અડે છે. એટલે કે જે આ ટોચ જે છે એ ટોચ એને અડે છે ક્યાં? તો કે 9 મીટર એના થળિયાથી 9 મીટર જેટલી દૂર એ જમીનને અડે છે, આવી વાત કરે છે. એટલે આ માપ તમને આપેલું છે. તો પ્રશ્ન મિત્રો કાંઈક એવો સરસ મજાનો છે કે વૃક્ષની કુલ ઊંચાઈ કેટલી? તો અહીંયા ઉતાવળ નહીં કરતા કે 12 તો આપેલી છે, બરાબર? તો આ વૃક્ષ, આખે આખું વૃક્ષ મિત્રો આને પણ કહેવામાં આવે છે. આ અડધું વૃક્ષ છે, અડધું વૃક્ષ આ છે, એટલે કે આ બધું વૃક્ષ જ છે. આખે આખું જે છે એ શું છે? વૃક્ષ છે. તો જે દિવસે મિત્રો આ જવાબ મળે તે દિવસે આપણું વૃક્ષ મળી જાય. તો એકદમ ઇઝી હોય છે કે કોઈ પણ વૃક્ષ જે છે એને આપણે કલ્પના કરીએ તો એ મિત્રો 90ના ખૂણે મિત્રો જમીન સાથે હોય છે, બરાબર? એટલે આ ખરેખર પાયથાગોરસ જ છે. તો સિમ્પલ વાત છે, આને કહેવામાં આવશે સૌથી મોટી બાજુ. કાટકોણ ત્રિકોણ હોય તો એમની અંદર કાટકોણની સામેની બાજુનું નામ છે મિત્રો કર્ણ કહીએ છીએ, જેને સૌથી મોટી પણ બાજુ કહેવામાં આવે છે. તો કર્ણ તમારી પાસે માગેલો છે, તો કર્ણ જે છે એ સૌથી મોટો હોય છે, ધ્યાન રાખજો. તો કર્ણનો વર્ગ એટલે શું? તો કે બંને બાજુઓના વર્ગનો સરવાળો, એટલે કે એક તો જાણે આનો વર્ગ, એટલે કે નામ હું અહીંયા લખતો નથી, પણ આ જે 12 વાળી બાજુ છે એક એનો વર્ગ કરવાનું કહે છે, અને વત્તા એક આ 9 વાળી બાજુ છે એનો વર્ગ કરવાનું કહે છે. આવું કરો એટલે આ જે કર્ણ છે એ આપણને મળી જતો હોય છે. તો આ મિત્રો થઈ જશે 144 થઈ જશે, આ જે છે એ મિત્રો 90 અને 81 થઈ જશે. બંનેનો ટોટલ મારશું તો મિત્રો અહીંયા 5 આવે છે, 8 ને 4 12 ના 2 વધી આવે 1, એટલે અહીંયા 225 જે છે એ મિત્રો તમને કર્ણનો વર્ગ મળે છે. જો તમારે એનું વર્ગમૂળ કાઢવાનું થતું હોય તો અહીંયા કર્ણ જે છે એ મિત્રો કેટલો મળશે? તો 225નું વર્ગમૂળ એટલે 15 15 225, તો એ 15 જે છે એ મિત્રો તમને આ બાજુનું માપ મળી જાય છે, બરાબર? તો હવે આપણે સિમ્પલ રીતે સમજી શકીએ છીએ કે આ વૃક્ષ જે છે એની કુલ ખરેખર ઊંચાઈ કેટલી હશે. તો કે જે આ ભાંગ્યા વગરનો ટુકડો છે એ કેટલાનો છે? 12નો છે. અને જે ભાંગેલો ટુકડો જે લટકે છે, લટકતો ટુકડો જે છે એ મિત્રો કેટલો છે? 15નો છે. તો ટોટલની જો આપણે વાત કરીએ તો 27 મીટર ખરેખર પ્રથમ ઊંચાઈ જે છે એ મિત્રો ધરાવતું હતું. તો અહીંયા 27 જે છે એની માટે યોગ્ય જવાબ છે. તો એકદમ નાનકડો એવો પાયથાગોરસનો કોન્સેપ્ટ વાપરેલો છે, પણ થોડુંક માપની અંદર ધ્યાન રાખવું કે આની અંદરથી ક્યાં શું કહેવું, કયું વૃક્ષ કેટલું ઊભું છે, કેટલો ભાગ નમી ગયો છે, નમેલો આપેલો છે, કે અહીંયા મિત્રો થડથી ટોચ સુધીનું અંતર આપેલું છે, કયું અંતર આપેલું છે એ ખાસ મહત્વનું હોય છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. હવે મિત્રો એક ટકાવારીની અંદરથી સરસ મજાનો નાનકડો દાખલો છે કે એક સંખ્યાના 55% અને એ સંખ્યાના 25% આ બંનેનો તફાવત, એટલે કે બંનેની બાદબાકી કરો તો તમને 11.10 મળે છે. તો એ જ સંખ્યાના 75% જો કાઢીએ તો ખરેખર કેટલા મળતા હશે? તો મિત્રો અહીંયા એક્સ ધારવાની કોઈ જરૂરિયાત નથી કે હું અહીંયા એક સંખ્યા જે છે એને એક્સ ધારી લઉં, પછી એના 55% કરું, એના 25% કરું, બેની બાદબાકી કરીને બરાબર કરીને સામે 11.10 કરું, આવું કંઈ સમજવાની કોઈ જરૂરિયાત નથી. એકદમ ઇઝી સમજી જશે કે ચાલો કોઈ પણ એ માનો કે સંખ્યા છે એના 55% તમે કાઢશો અને એ જ સંખ્યાનો જો તમે 25% કાઢશો તો બરોબર ધ્યાન રાખજો કે આ બંનેનો તફાવત કેટલો આપેલો છે? તો કે 11.10. તો ચાલો ટકાવારીમાં તફાવત જોઈએ તો કેટલો જોવા મળે છે? તો કે ટકાવારીમાં તમને ખ્યાલ આવશે કે 30% તફાવત જોવા મળે છે, બરાબર? તો આનું નામ પણ મિત્રો તફાવત જ છે અને આનું નામ પણ તફાવત જ છે, પણ આ ફરક એટલો છે કે આ ટકામાં મૂલ્ય છે. તો આપણો જવાબ મિત્રો અહીંયા આવી ગયો કે 30% જે છે એ 30%ની વેલ્યુ ખરેખર એને કેટલી મૂલ્યમાં કીધી છે? તો કે 11.10 એને મિત્રો કીધેલી છે. તો આપણી પાસે 75% માગેલું છે તો સીધું આપણે 75 જે છે એ મૂકી શકીએ છીએ, કેટલા થશે, બરાબર? તો અહીં મિત્રો જો કોઈ કનેક્શન આમ મળતા હોય તો તમે લગાડી શકો છો. હવે મિત્રો જે રીતે આમ આડું કનેક્શન લાગતું હોય છે કે આને કેટલા વડે ગુણવાથી આ થાય છે તો એટલા વડે અહીંયા ગુણવાથી થતું હોય, એવી રીતે કદાચ ન થતું હોય તો આના ઊભા કનેક્શન પણ મિત્રો લાગી શકે છે. મતલબ કે આ 30માંથી 75 કેમ બન્યા? જો આનો આઈડિયા આવી જાય તો આનો સીધો જવાબ વગરતી રહેશે મળી શકે છે, બરાબર? તો જો 30માંથી 75 બનાવવા માટે મિત્રો આવું કરેલું છે, જરા ધ્યાન રાખજો. 30ના અડધા કરો તો 30ના અડધા મિત્રો કેટલા થાય? 15 થાય. તો 15ને 5 વડે ગુણવાથી 75 બની જાય છે. તો બસ આ ક્રિયા એને કરેલી છે. આ જ ક્રિયા મિત્રો તમે સામે કરી શકો છો. તો અહીંયા પણ તમે વિચાર કરી લો કે ચાલો 11.10 ના અડધા, તો એ ના આવડતું હોય તો મિત્રો 1110 ના અડધા તમને મોઢે ખબર પડી જશે 555 થાય, બરાબર? અને પોઈન્ટ પાછો અહીંયા મૂકી દો.
તો આના અડધા કરી અને આને 5 વડે ગુણી નાખો તો આ તમારો જવાબ છે. તો આ જ આપણો જવાબ છે, બરાબર. અહીંયા 83 ની કોઈ જરૂરિયાત નથી. અથવા 83 લગાડવી છે તો શું થશે? તો કે 75 × 11.10 અને છેદમાં મિત્રો 30. આનું સોલ્યુશન આપશો એ જ સોલ્યુશન કોનું થશે? આનું થશે. તો જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે કરી શકો છો. તો ચાલો 50 × 25 ના મિત્રો 5 આવે છે, વધી પડે છે, અહીંયા 2 આવે છે. 25 × 2 મિત્રો 27 ના ખરેખર 7 આવે છે, વધી પાછી આવે છે, 2 આવે છે. પાછા 50 × 25 = 27, એટલે 27.75 જે છે એ મિત્રો આની માટે યોગ્ય જવાબ છે. તો ઓપ્શન નંબર બી 27.75 એ ખરેખર 75% મૂલ્ય જે છે એ ધારેલી સંખ્યાનું બતાવી રહ્યા છે. તો આમ પણ વિચાર કરી શકો છો. આમાં પણ મિત્રો તમે છેદ ઉડાડશો તો આ જ જવાબ જે છે આપણને જોવા મળશે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો છેલ્લું ઉદાહરણ મિત્રો જોઈએ. તો લસા અને ગુસ્સાની અંદરથી એક પરિણામ આવે છે એ મિત્રો ખરેખર જાણવું જરૂરી છે. તો એ પરિણામ માટે તેને એને મિત્રો પૂછેલું છે. એને એવું કીધું છે કે કોઈ બે સંખ્યા, આ બે સંખ્યાઓ કહેવાય બરાબર, કોઈ એ અને બી બંને સંખ્યાઓ માટે જો એ લોકોનો ગુસ્સા જે છે એ જો 12 થતો હોય તો એ જ બંને સંખ્યાઓ જે છે એ અને બી એ લોકોનો લસા જે છે એમાં નીચેનામાંથી કયું શક્ય નથી, બરાબર. તો લસા અને ગુસ્સાનું કોઈ કનેક્શન મળે છે અને કનેક્શનનો નિયમ જો આપણે જાણતા હોય તો આપણને ખ્યાલ આવે કે આ કેવી રીતે આપણને શું કહેવા માગે છે. તો આમાંથી મિત્રો એક સંખ્યા એવી છે કે જે શક્ય ખરેખર લસા માટે નથી, બાકીની 3 સંખ્યાઓ લસા બની શકે ખરી. લસા તો શોધવાનો જ નથી પણ બની શકે કે ન બની શકે એની જ ફક્ત વાત છે. તો ચાલો એકવાર એક કામ કરીએ, તમને સમજાવું એક વખત, બરાબર. તો એક નાનકડું ખાલી ઉદાહરણ લઉં કે ચાલો એક સંખ્યાનું નામ હું 4 પાડું છું અને એક બીજી સંખ્યા લઉં છું એનું નામ મિત્રો હું 6 પાડું છું, બરાબર. તો એને સંખ્યાઓનો તમને લસા અને ગુસ્સા જે છે એ મિત્રો તમને અહીંયા મોઢે જ ખ્યાલ આવી જશે, બરાબર. તો ચાલો હું માનો કે આનો ગુસ્સાની જો વાત કરતો હોય તો આપણે આનો ગુસ્સા જે છે એ શું લખીએ છીએ. તો ચાલો ફરી એકવાર જોઈ લઈએ. 2 × 2 કરશું અને 2 × 3 કરશું. ફક્ત મારે તમને નિયમ સમજાવવો છે માટે આંકડા નાના લીધા. તો અહીંયા બંનેમાંથી મિત્રો 2 કાઢો તો આનો ગુસ્સા કેટલો કહેવાય? તો કે 2 કહેવાય. એવી જ રીતે જો આનો લસા આપણે કાઢવા જઈએ તો લસા શું મળશે? તો લસા જે છે એ હંમેશા પહેલાં ગુસ્સા જે મળ્યો એટલો તો હોય જ તે, બરાબર. પણ બાકી કોણ રહે છે? તો કે 2 જે છે એ બાકી રહે છે, આ બાજુથી 3 જે છે એ બાકી રહે છે. તો આનો લસા જે છે એ 3 × 2 = 6 ખરેખર કેટલા થશે? તો કે આનો લસા જોવા જઈએ તો 12 મળશે. હવે ખાલી ચેક કરો, આ તો મેં એક ઉદાહરણ લીધું પણ આના સિવાય ગમે એ 2 સંખ્યા લઈશો તો હંમેશા તમને એક સત્ય જોવા મળશે. કેવું સત્ય? તો કે જે લસા જે છે ને આ લસાની અંદર ખરેખર ગુસ્સા અંદર રહેલો છે છે અને છે. કેમ કે મેં હમણાં જ તે આ લસા લીધી વખતે પહેલું જ કામ કયું કર્યું? તો કે આ બંનેમાં 2 આવેલા હતા એ જ 2 ને મેં અહીંયા મૂકેલા હતા, તમે જોઈ શકો છો. તો એનો અર્થ મિત્રો એવો કહી શકાય કે ગુસ્સા જે છે એ લસાનો અવયવ છે, મતલબ કે એનો ભાગ છે, બરાબર. લસાનો એક અવયવ એટલે કે અંગ અથવા તો એનો ભાગ છે. એક આવું સત્ય મિત્રો મગજની અંદર સાચું તમારે યાદ રાખવું પડે છે. બીજી રીતે કહું તો આમ પણ કહી શકાય કે જે લસા છે એ ખરેખર શું હોય? તો કે જે પોતાનો ગુસ્સા જે હોય ને એ ગુસ્સાનો અવયવી હોય, બરાબર. અવયવી હશે, અવયવી એટલે કે આના ઘડિયામાં આવતો જશે. આગળ તમે ગુણી જાકો 2 કે 2 × 2 = 4 એમ ચાલે જાઓ તો એમાં ક્યાંક 12 આવતા હશે. તો એક આ મિત્રો સત્ય છે આની અંદર. તો એક વસ્તુ નક્કી થઈ ગયું કે જો ગુસ્સા તમારો 12 આપેલો હોય તો લસા જે છે એ મિત્રો 12 ઘડિયામાં જ આવે, મતલબ કે 12 × 1 = 12. કદાચ આનો લસા જે છે એ 12 પણ હોઈ શકે છે, 12 × 2 = 24 પણ લસા હોઈ શકે છે, 12 × 3 = 36 પણ લસા હોઈ શકે, 12 × 4 = 48 હોઈ શકે, 12 × 5 = 60 હોઈ શકે. હવે ખ્યાલ આવી ગયો 12 નો આખો ઘડિયો જે છે એમાં તમે ગમે ત્યાં સુધી જાઓ એવા લસાઓ હોઈ શકે ખરા, પરંતુ એવી સંખ્યા લસા ક્યારેય નહીં બને કે જે આના ઘડિયામાં ક્યાંય ન આવતી હોય, બરાબર. તો આપણને ખ્યાલ આવી જશે કે જો આ 24 ને 12 વડે ભાગી શકો છો, 48 ને 12 વડે ભાગી શકો છો, મતલબ એ લસા હોઈ શકે છે, 36 ને 12 વડે ભાગી શકો એ પણ લસા હોઈ શકે, પણ આને મિત્રો 12 વડે ભાગી શકતા નથી. માટે મિત્રો જે 2 સંખ્યાઓનો ગુસા 12 હોય એ બંને સંખ્યાઓનો લસા મિત્રો 90 બનશે નહીં. તો એ સમજવા માટે મેં તમને અહીંયા ઉદાહરણ આપીને સમજાવી દીધું છે કે લસા જ્યારે શોધવા બેસો છો ત્યારે પહેલામાં પહેલું કાર્ય એ થાય છે કે તમારો ગુસ્સા જે મળેલો છે એને જ મૂકવામાં આવે છે, મતલબ કે લસાની અંદર ગુસ્સા રહેલો છે એ તો ફાઇનલ થઈ ગયું છે. એટલે કે તમારા લસાને તમે ગુસ્સા વડે ભાગી શકતા હોવા જોઈએ. તો અહીં મિત્રો જે 90 જે છે એ 90 ને એનો ગુસ્સા વડે ભાગી શકતા નથી, માટે 90 જે છે એ મિત્રો અહીંયા શક્ય નથી, બરાબર. આવું આપણે કહી શકીએ છીએ. મળીએ મિત્રો ફરીથી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બીજા નવા 10 ઉદાહરણો લઈને. ત્યાં સુધી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરતા રહેશો. અને મિત્રો જો વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઇક આપવાનું ભૂલશો નહીં. નવા આવેલા મિત્રો તમે અત્યાર સુધીના વિડીયો જે જૂના જે છે એ મિત્રો જોવા માંગતા હોય તો એની માટે પ્લેલિસ્ટ જે છે એની અંદર તમામ વિડીયો આપેલા છે. ઉપરાંત મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન ની અંદર પણ જો તમે ક્લિક મારશો તો નીચે મિત્રો તમામ પ્લેલિસ્ટ જે છે એની પણ મિત્રો લિંક જે છે મેં મૂકેલી છે, તો એકદમ સરળતાથી તમે જોઈ શકો છો.
અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઈક આપશું, કેમ કે લાઈક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.